નમસ્કાર મિત્રો આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અમારી ડેલી કરંટ અફેર્સની યુટ્યુબ ચેનલ પર આજે ચાર જાન્યુઆરી બે હજાર વીસમાં ડેલી કરંટ અફેર્સમાં જે અગત્યના પ્રશ્નો બને છે તેની આપણે ચર્ચા કરવાના છીએ તો ચર્ચાને શરૂ કરીએ તેની પહેલાં આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ કરો અને સાથે જ બાજુમાં જે બેલનો આઈકોન છે તેને ટચ કરો જેથી કરીને અમે કોઈપણ વિડીયોસ મૂકીએ તો તેના નોટિફિકેશન તમને સૌ મળી રહે સાથે જ મિત્રો વિડીયો ગમે તો લાઈક અને તમારા મિત્રો તેમજ સ્વજનો સાથે શેર જરૂર કરશો તો ચાલો મિત્રો શરૂ કરીએ ચાર જાન્યુઆરી બે હજાર વીસના ડેલી કરંટ અફેર્સના અગત્યના પ્રશ્નો પ્રશ્ન એક કયા રાજ્યએ અઠ્યાવીસ ડિસેમ્બરને અરુણ જેટલી જન્મ જન્મજયંતિને રાજકીય સમારોહ તરીકે ઉજવવાની જાહેરાત કરી તો આ જાહેરાત કરી છે બિહાર રાજ્ય બિહાર રાજધાની પટના મુખ્યમંત્રી નીતિશ કુમાર રાજ્યપાલ ફાગુ ચૌહાણ વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો ચાલીસ રાજ્યસભાની બેઠકો સોળ છે એક એપ્રિલ ઓગણીસો બાર પ્રશ્ન બે હાલમાં જ નાગરિકતા સંશોધન એક્ટ વિરુદ્ધ પ્રસ્તાવ પારિત કરનાર પ્રથમ રાજ્ય ક્યુ બન્યું તો તે રાજ્ય છે કેરળ કે જેણે સી એ એ વિરુદ્ધમાં પ્રસ્તાવ પસાર કર્યો છે કેરળ રાજધાની તિરુવનંતપુરમ મુખ્યમંત્રી પિનારાઈ વિજયન રાજ્યપાલ આસિફ મોહમ્મદ ખાન વિધાનસભાની બેઠકો એકસો ચાલીસ લોકસભાની બેઠકો વીસ રાજ્યસભાની બેઠકો નવ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ત્રણ સામાજિક કલ્યાણ યોજનાઓ બાબતે જાગૃતતા ફેલાવવા માટે કયા રાજ્યે સેટકોમ ટેકનિક શરૂ કરી તો તે રાજ્ય છે રાજસ્થાન કે જેણે સેટકોમ ટેકનિક શરૂ કરી છે રાજસ્થાન રાજધાની જયપુર મુખ્યમંત્રી અશોક ગેહલોત રાજ્યપાલ કલરાજ મિશ્ર વિધાનસભાની બેઠકો બસો લોકસભાની બેઠકો પચીસ રાજ્યસભાની બેઠકો દસ અને સ્થાપના વર્ષ છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન ચાર હાલમાં જ એન ના નવા પરિસરનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું તો તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નાગપુર મહારાષ્ટ્ર રાજધાની મુંબઈ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી વિધાનસભાની બેઠકો બસો અઠ્યાસી લોકસભાની બેઠકો અડતાલીસ રાજ્યસભાની બેઠકો ઓગણીસ અને સ્થાપના વર્ષ છે એક મે ઓગણીસો સાહીઠ પ્રશ્ન પાંચ હાલમાં જ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમના બીજા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો આ આયોજન કરવામાં આવ્યું છે નવી દિલ્હીમાં દિલ્હી રાજધાની નવી દિલ્હી મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યપાલ અનિલ બૈજલ વિધાનસભાની બેઠકો સિત્તેર લોકસભાની બેઠકો સાત રાજ્યસભાની બેઠકો ત્રણ પ્રશ્ન છ પ્રધાનમંત્રીએ હાલમાં જ કયા રાજ્યમાં ડીઆરડીઓની પાંચ યુવા પ્રયોગશાળાઓનું ઉદઘાટન કરી તો તે કર્યું છે કર્ણાટક રાજ્યમાં ડીઆરડીઓનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન સ્થાપના ઓગણીસો અઠાવનમાં મુખ્ય મથક નવી દિલ્હીમાં છે અને અધ્યક્ષ છે જી સતીશ રેડ્ડી કર્ણાટકની વાત કરીએ તો રાજધાની બેંગલુરુ મુખ્યમંત્રી બી એસ યેદીપ્પા રાજ્યપાલ વજુભાઈ વાળા વિધાનસભાની બેઠકો બસો ચોવીસ લોકસભાની બેઠકો અઠ્યાવીસ રાજ્યસભાની બેઠકો બાર છે એક નવેમ્બર ઓગણીસો છપ્પન પ્રશ્ન સાત ઈસરો દ્વારા ગગનયાન મિશન માટે કેટલા ભારતીય વાયુસેના પાયલોટને પસંદ કરવામાં આવ્યા તો ચાર વાયુસેના પાયલોટને પસંદ કરવામાં આવ્યા છે ઈસરોનું પૂરું નામ છે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સ્થાપના પંદર ઓગસ્ટ ઓગણીસો ઓગણ મુખ્ય મથક બેંગલુરુમાં અને અધ્યક્ષ છે ડૉક્ટર કે સિવાન પ્રશ્ન આઠ કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં આપવાને છ મહિના માટે વધાર્યો છે તો તે વધારે છે નાગાલેન્ડ રાજ્યમાં નાગાલેન્ડ રાજધાની કોહીમાં મુખ્યમંત્રી નેફ્યુરીઓ રાજ્યપાલ આર એન રવિ વિધાનસભાની બેઠકો સાઈઠ લોકસભાની બેઠકો એક રાજ્યસભાની બેઠક એક સ્થાપના વર્ષ છે એક ડિસેમ્બર ઓગણીસો ત્રેસઠ પ્રશ્ન નવ કયો દેશ કોલર રીપને પ્રદૂષણથી બચાવવા માટે સનસ્ક્રીન પર પ્રતિબંધ લગાવનાર વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે તો તે છે પલાવ પલાવ પાટનગર ગેરુલમેડ રાષ્ટ્રપતિ ટોમી રેમન સાવ ચલણ છે ડોલર પ્રશ્ન દસ આરબીઆઈએ દિવ્યાંગોમાં દિવ્યાંગો માટે ચલણી નોટની જાણકારી માટે હાલમાં કઈ એપ લોન્ચ કરી તો એપ લોન્ચ છે મની મનીનું પૂરું નામ છે મોબાઈલ એડેડ નોટ આઈડેન્ટિફાયર એપ્લિકેશન આરબીઆઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ મુખ્ય મથક મુંબઈમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પ્રશ્ન અગિયાર શ્રમ મંત્રાલયે કર્મચારીઓની ફરિયાદોના આધારે સમાધાન માટે ક્યુ પોર્ટલ લોન્ચ કર્યું તો તે કર્યું છે સંતુષ્ટ કેન્દ્રીય શ્રમ મંત્રી છે શ્રી સંતોષ ગંગવાર ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન બાર હાલમાં જ યુઆઈડીઆઈએ દેશભરમાં કેટલા નવા આધાર કેન્દ્રો ખોલ્યા તો તે ખોલ્યા છે અઠ્યાવીસ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચલણ છે રૂપિયો પ્રશ્ન તેર હાલમાં જ ઉમારો સિસ્કો સિસ્કો એમ્બાલા ને કયા દેશના રાષ્ટ્રપતિ બન્યા તો તે બન્યા છે ગીની બિસાવના રાષ્ટ્રપતિ ગીની બિસાવ પાટનગર બિસાવ ચલણ છે યુકો ઇકો પ્રશ્ન પંદર હાલમાં જ આવેલ રિપોર્ટ પ્રમાણે ડિસેમ્બર મહિનામાં જીએસટી રાજસ્વ સંગ્રહ કેટલા કરોડ થયો તો તે થયો છે એક લાખ કરોડ જીએસટીનું પૂરું નામ છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એક જુલાઈ બે હજાર સત્તરના રોજ લાગુ કરવામાં આવ્યું હતું પ્રશ્ન પંદર હાલમાં જ કૃષિ કર્મ પુરસ્કાર કોણે આપ્યા તો તે આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારત પાટનગર નવી દિલ્હી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ચરણ છે રૂપિયો થેન્ક્સ ફોર વોચિંગ વિડીયોઝને લાઇક અને શેર કરો તેમજ ચેનલને સબસ્ક્રાઈબ જોરથી કરશો આગળના વિડીયો જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આગળના વિડીયોઝની લિંક્સ આપેલી છે ત્યાં જઈને તમે આગળના વિડીયો જોઈ શકો છો તેમજ અત્યારે તમારી સ્ક્રીન ઉપર જે વિન્ડો દેખાઈ રહી છે તે વિન્ડોઝને ટર્ચ કરવાથી પણ તમે આગળના વિડીયો જોઈ શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ વેરી મચ